गुजरात तकना अहेवालनी धारदार असर जोवा मळी छे अरवल्लीमां। जी हां, गुजरात तकना अहेवाल बाद मोडासाना अणदापुरमां वहीवटी तंत्रना अधिकारीओ दोड़ता थया अने गामनी मुलाकात लीधी। आपने जणावी दईए के अरवल्लीनी रचना थयाने 8 वर्ष करता वधारेनो समय थयो छे, छतां केटलाय गामडाओमां प्राथमिक सुविधाओनो पण अभाव जोवा मळी रह्यो छे, जेमां रोड અને પાણીની મુખ્ય સુવિધાનો સમાવેશ થાય છે। મોડાસા તાલુકાના અણદાપુર ગામના લોકો આઝાદીના 7 દાયકા સુધી પણ હજુ રોડ રસ્તા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને તેમની આ વ્યથાની વાચા આપી ગુજરાત તકે। સમગ્ર ઘટના એમ હતી કે રવિવારે અણદાપુર ગામમાં એક ગર્ભવતી મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા પરિવારજનો ચિંતિત બન્યા। 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને ફોન કરતા તાબડતોડ 108 એમ્બ્યુલન્સ અણદાપુર ગામની પ્રાથમિક શાળા સુધી તો પહોંચી, પરંતુ આગળ રસ્તો ન હોવાથી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ કર્મીઓ લાચાર બન્યા। એક બાજુ પ્રસૂતાને પીડા વધી રહી હતી, આખરે પરિવારની મહિલાઓએ ન છૂટકે પ્રસૂતાને અને બાળકના જીવના જોખમે 2.5 કિલોમીટર સુધી ચાલીને લઈ જવાની ફરજ પડી। ગ્રામજનોને રસ્તાના અભાવે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। આ સમગ્ર ઘટના અંગે ગ્રામજનોની વાચા જાડી ચામડીના અધિકારીઓ સુધી પહોંચાડતા અધિકારીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા અને સર્વે સહિતની કામગીરી હાથ ધરી હતી। સામાન્ય રીતે ઓફિસમાં બેસી કામ કરતા અધિકારીને ગ્રામ્ય વિસ્તારમાં શું ચાલે છે તે અંગે કંઈ જ ખ્યાલ નથી રહેતો અને ગ્રામીણ વિસ્તારના લોકોની સમસ્યા અધિકારીઓની કચેરી સુધી નથી પહોંચતી। આવી સગર્ભ મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓની વાતો કરતું તંત્ર માત્ર વાતો જ કરતું હોય તેવું લાગી રહ્યું છે। સગર્ભ મહિલાઓને સરકાર દ્વારા કાળજી રાખવા અંગે અધિકારીઓને સૂચન કરે છે, પરંતુ અધિકારીઓ સગર્ભ મહિલાઓને દોડાવવા મજબૂર કરતી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ગુજરાત તકે આ અહેવાલ દેખાડી લોકો સુધી વાત પહોંચાડી અને જ્યારે તંત્ર લોકો સુધી પહોંચ્યું તો ગ્રામજનોએ ગુજરાત તકનો આભાર માન્યો હતો। રિતેશભાઈ સુતરિયાએ જે ન્યૂઝમાં આપ્યું એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે અધિકારીઓ દોડતા થયા અને અણદાપુર ગામની મુલાકાત લીધી, બરાબર, અને અમે રજૂઆત કરી અને અમારી રજૂઆતે મામલતદાર સાહેબ ધ્યાન ધરી અને આશ્વાસન આપીને ગયેલા છે। એ બદલ અમે રોડની ન હોવાથી અણદાપુર ગામમાં એ રજૂઆત કરતા કે ભાઈ અમારા ગામમાં ડિલિવરી કેસ હોય, કોઈ હાજર મોદા હોય, એમાં ખૂબ આવવા જવાની તકલીફ પડતી, એના કારણે આ ન્યૂઝ તકની જાણ કરેલી અને આગળ પાછળ ઘણા દિવસ અમે આ દરેકને અધિકારીઓને રજૂઆત કરેલી રસ્તા બાબતની, પણ ધ્યાન આપેલ નહોતું એટલા અમે ન્યૂઝને જાણ કરવામાં આવેલ છે અને આજ તક દરેક આરંભીવાળા ન્યૂઝવાળા આપણે ભાઈ આરંભીવાળા મામલતદાર સાહેબ અને પાણી પુરવઠાના એ રૂબરૂ આગામની મુલાકાત લીધી અને આ લોકોને આશ્વાસન આપેલ છે। આજ તક અને ગુજરાત તક ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું। હિતેશભાઈ સુતરિયા એ અમારા ગામના સમાચાર પ્રસારિત કર્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમારા ગામમાં વર્ષોથી અમારી માગણી હતી કે અણદાપુર પ્રાથમિક શાળાથી ટીંબાફળી થઈ અને સુરજપુરને જોડતો રસ્તો જે વર્ષોથી બાકી હતો, અમારી વાત ધ્યાનમાં ન લેતા અમોએ વારંવાર રજૂઆત અધિકારીઓને કરેલી, પરંતુ આજે ન્યૂઝ ચેનલે જે અમારા સમાચાર પ્રસારિત કર્યા તેથી અધિકારીઓ દોડતા થયા। મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, આરએમબી અધિકારીશ્રીઓએ સ્થળ ઉપર આવી અને અમારા ગામની મુલાકાત લીધી અને અમોને આશ્વાસન આપીને ગયા છે। હવે તો ક્યારે ડામર રોડ થાય તે રાહ જોવી રહી। અરવલ્લીથી હિતેશ સુતરિયાનો અહેવાલ ગુજરાત તક।